वेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमः विचेतयेमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि श्री कृष्ण कृष्णमहाराजने जय શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ આજે મંતવ્યની શરૂઆત વેદાંત ભગત થી કરીએ આપણે તબલા લાવ્યા નહીં મંતવ્ય લાવ્યા નહીં તો શું લાવ્યા તમે

ભગવાનનો અતિ દ્રઢ આશરો અને સંતોનો વિશ્વાસ એનાથી સાગર તરી જવાય છે ખૂબ સરસ દાદા એક જેઠ ભલે આ એક જ લાઈન પણ આખી કથાનો સાર આટલામાં આવી ગયો આશિત ભગતને આપો ભલે આપણે નિષ્કામસોની કથાનું કહેજો બસ ટેક્સાસની કથાનું એટલે એવું કહું છું કે સમુદ્રનો કિનારો આવે પણ સંસારનો કિનારો નથી આવતો સાચી વાત સાચી વાત મહારાજ રૂપી પહાણ અને સાધુ રૂપી નાવિક એના આશે જો રહે તો કલ્યાણ માંગે ભગવાનનો આશરો એ નાવ છે અને મોટા સંતનો વિશ્વાસ એ નાવિક છે આ બે સાધનથી સંસાર રૂપી સાગરને સહજે તરી જાય છે ભગવાન સ્વામિનારાયણનું આ વચન અનેક કીર્તનોમાં અનેક શાસ્ત્રોમાં રિપીટ થયેલું છે આમાં પણ ઘણી જગ્યાએ આગળ હજી આવશે ત્રણ મુદ્દા કેટલા સરસ તમે યાદ રાખ્યા કે આ સાગર જગતનો જે છે એનો તો છેડો છે પણ સંસારરૂપી સાગર એનો છેડો જ નથી અપાર છે અનંત છે અને દુખરૂપ છે છતાં અજ્ઞાની જીવોએ એને સુખ કર અને સુખરૂપ માન્યું છે ભગવાનનો આશરો અને મોટા સંતનો વિશ્વાસ તેણે કરીને આ સંસાર રૂપી સાગરને સહેજે જ તરી જાય છે સરસ હા ચાલો આપણે થોડું આગળ વધીએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અનંત યુગોથી ભેળું થયેલું વિપરીત જ્ઞાન એક જન્મે કરીને કેમ ટળે છે વિપરીત જ્ઞાન અનંત જોગ કે કેસે મીટે एक ही फेरा अज्ञानी जन है लोक ही जाते अज्ञानी जन है लोक ही जाते संत जन है पारस के भाते संत जन है પારસ કે ભાતે ઘણા જન્મોથી અવળા રસ્તે ચાલનાર માણસ એ દુનિયામાં ડાહ્યો દુઃખ પામે સંસારરૂપી સાગરમાં આપણે અજ્ઞાનથી અથડાયા કરીએ છીએ દેવાનંદ સ્વામીનું આ કીર્તન ગજબ લખ્યું સ્વામી હા એના ફૂટ્યા હરિસંગે હે તન અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી ચાર પદ છે પણ ચારે ચાર પદનો સાર એટલો જ સ્વામી કે તે અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં અહંકારમાં ને અહંકારમાં અભિમાનમાં ને અભિમાનમાં દિવસ અને રાત ખોટું જ કર્યું ખોટું જ કર્યું એનું પરિણામ શું આવશે તમારે ન્યુજર્સીથી આ બાજુ સાઉથમાં જવું છે વર્જિનિયા બાજુ અને તમે બાય મિસ્ટેક આ બાજુ નોર્થમાં ઉપડી જાઓ બફેલો બાજુ પાંચ છ કલાક જાવ ને પછી ખબર પડે ઓ માય ગોડ નંબર તો સેમ છે પણ આપણે ડિરેક્શન ખોટી લઈ લીધી તો પાંચ કલાક અવળા ગયા તો હવે તમારા માટે ન્યૂજર્સીથી જે વર્જિનિયા પાંચ કલાક દૂર હતું પણ તમે અવળા પાંચ કલાક ચાલ્યા તો હવે કેટલું દૂર થયું થયું ને દસ કલાક અનંત યુગોથી ભેળું થયેલું વિપરીત જ્ઞાન એક જન્મે કરીને કેમ ટળે કરોડ જન્મની કસર આપણે આજે ટાળવી છે ભગવાન સ્વામિનારાયણ બહુ સરસ વાત કરે છે મોટાભાઈને અજ્ઞાની જનો લોઢા જેવા છે અને સંતો પારસમણી જેવા છે અજ્ઞાનીને જો સંતનો યોગ થાય તો જેમ મણીના જોગથી લોઢું સોનું થાય છે તેમ તે જીવ પણ મુક્ત થાય છે જ્યારે તે લોઢું કંચનને આકારે થાય છે ત્યારે તેની લોઢાની જાતિ જતી રહે છે તેમ સંતને યોગે કરીને જ્યારે જીવ સાચું સમજે છે ત્યારે તેનું અજ્ઞાન જતું રહે છે પછી મુક્તોની જેમ તેનું મૂલ્ય અનંત થઈ જાય છે આમ સંતના યોગથી અજ્ઞાની જન પણ ભગવાનના ચરણોમાં પોતાના મનને જોડે છે ત્યારે શ્રીહરિના ચરણકમળરૂપી રૂપી નૌકાના પ્રતાપથી અપાર ભવસાગરને ને તરી જાય છે આવી વાત આગળ જે વાત આવી પાછી શ્રીહરીમાં સુખ છે તેની ખબર તો જીવ જ્યારે તેનો દ્રઢ આશ્રય કરે ત્યારે પડે છે સિદ્ધ ભગત એક એક વાત અદ્ભુત છે ને ગમે તેટલું ઝાડને પાણી પાવામાં આવે અને ગમે તેમ ના ગમે તેટલી તેમાં બુદ્ધિ ચલાવવામાં આવે તો પણ યોગ્ય સમય સિવાય તેમાં ફળ આવતા નથી તેમ યોગ્ય સમયે પ્રત્યક્ષ ભગવાનના આશ્રયથી અને સંત સમાગમથી જ અજ્ઞાન ટળે છે અને આત્માનો ઉદ્ધાર થાય છે મહત્વની વાત બે સમજવા જેવી છે બંને વાત સમજાય તો અઘરી છે અજ્ઞાની જીવ લોઢા જેવો છે જ્ઞાની એટલે ભગવાનનું જેને જ્ઞાન છે મૂર્તિનું જેને જ્ઞાન છે આમ જગતનું જ્ઞાન તો ઘણા લોકોને પુષ્કળ હોય છે પણ અજ્ઞાનીનો અર્થ થાય જેને જ્ઞાન નથી અને જ્ઞાનીનો અર્થ થાય જેને જ્ઞાન છે એ જ્ઞાની તેને જ કહીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન છે તે વિના બકવાદ બીજો એ જાણજો મોટું ધ્યાન છે જ્ઞાની તેને જ કહીએ એ જેને હરિમૂર્તિનું જ્ઞાન છે જ્ઞાન શબ્દની વાત જ્યારે જ્યારે આવે ને બહુ સરસ આપણા શાસ્ત્રો એમ કહે છે વાચિક જ્ઞાન એ જ્ઞાન નથી એ તો અજ્ઞાન છે પોપટ રામ રામ બોલે છે એને જ્ઞાન કહેવાય કે ન કહેવાય આશીત ભગત પોપટ રામ રામ કરે એને જ્ઞાન કહેવાય કે ન કહેવાય હા કે ના તો કેવી રીતે કહેવાય પોપટ રામ બોલેને જ્ઞાન કહેવાય આપણે ત્યાં જૂની વાર્તા છે એક પોપટ બોલતા શીખી ગયો એના માલિકે બોલતા શીખવાડ્યું વિરલભાઈ પોપટને એના માલિકે બોલતા શીખવાડ્યું પારધી આવે છે ઝાડ બિછાવે છે દાણા નાખે છે પણ પોપટ ના ફસાય આવું વાક્ય પોપટને શીખવાડી દીધું અને પોપટ તો બોલતો કડકડાટ થઈ ગયો હા પારધી આવે છે ઝાડ બિછાવે છે દાણા નાખે છે પણ પોપટ ના ફસાય પારધી નિશ્ચિંત થઈ ગયો કે હવે તો પોપટ ફસાયો છે નહીં પછી એનો ખુલ્લો મૂકી દઈ આંગણામાં ફરે ઝાડ ઉપર ઉડે એમ કરતાં કરતાં દૂર જતો રહ્યો કોઈએ જોયું પોપટનું બચ્ચું પકડવા જેવું છે શિકારી આવ્યો ઝાડ નાખી પોપટ તો ઝાડ ઉપર બેસી ગયો દાણા ચણવા લાગ્યો પણ બોલતો જાય પારધી આવે છે ઝાડ બિછાવે છે દાણા નાખે છે પણ પોપટ ના ફસાય પેલા એ જાળ ખેંચી લીધી એને કે ઉડી જશે પોપટ ફસાઈ ગયો તો બોલે શું પાછો જ્ઞાન કે ના કેવાય કયો વાચીક જ્ઞાન એ અજ્ઞાન છે ક્રિયાત્મક જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે કઈ લખ્યું છે અંગ્રેજીમાં બહુ પ્રસિદ્ધ સેન્ટેન્સ છે નોલેજ વિધાઉટ એક્શન ઇઝ એન એબોર્સન તમે સમજી શકો માના પેટમાં બચ્ચું છે વાત સાચી છે અનુભવમાં આવે છે વિજ્ઞાન પણ કહે છે પણ એબોર્સન થયો તો પરિણામ આવ્યું કંઈ નોલેજ વિધાઉટ એન એક્શન ઇઝ એન એબોર્શન વાચિક જ્ઞાન અત્યારે આખી દુનિયાનું વધતું જાય છે અને ક્રિયાત્મક જ્ઞાન બોલો ચારિત્ર્ય વિનાની ચાતુરી માણસને સુખી કરે કે દુઃખી કરે ચારિત્ર્ય વિનાની ચાતુરી બહુ વધતી જાય છે તુલસીદાસજી મહારાજે બહુ સરસ લખ્યું છે ચતુરાઈ ચૂલે પડી ધીક પડ્યો આચાર ચતુરાઈ ચૂલે પડી ધીક પડ્યો આચાર તુલસી હરિકી ભક્તિ બિન બહુ સરસ તુલસીદાસજી મહારાજે એવા ચાપખા માર્યા કે ગમે એટલી ચાલાકી હશે ગમે એટલી ચાતુરી હશે એ આપણને નહીં બચાવી શકે અજ્ઞાની અને જ્ઞાની અજ્ઞાની માણસો બોલે બહુ જ્ઞાની બહુ ઓછું બોલે કારણ કે એને કરવાનું હોય ને બોલવાનું હોય અને પેલા નિર્ભય હોય એને કરવાનું હોય નહીં અને બોલવાનું જાજુ હોય પોપટના રામ એ રટે સદા પો પટ રામ રામ તેથી ન પામે જટ મોક્ષ ધામ જેને ભગવાનની મૂર્તિનું જ્ઞાન છે એટલે કે ભગવાનની મૂર્તિ ઓળખાણી છે ભગવાનનો અનુભવ થયો છે એ જ્ઞાની સંત છે જેને કલ્યાણની ખબર નથી આત્મા પરમાત્મા શું છે ખબર નથી ભટક્યા કરે છે એ અજ્ઞાની જીવ છે જગતનો જીવ કેવો ભટકે છે ઇન્ડિયાનો ફૂટબોલ જોયો છે ને દાદા અમેરિકાનો નહીં અમેરિકાનો ફૂટબોલ કહેવાય ફૂટબોલ પણ હોય હેન્ડબોલ એકવાર છોકરા બધા રમતા જ મેં કીધું શું રમો કે ફૂટબોલ મેં કીધું આવો ફૂટબોલ આ તો હેન્ડબોલ છે તો કે ના અમેરિકામાં આવો ફૂટબોલ હોય હાથેથી રમવાનું એવું હોય ને અહીંયા તો ફૂટબોલ પણ ઇન્ડિયાનો ફૂટબોલ જોયો દાદા તમે એ મેદાનમાં હોય ને લોકો લાતો મારતા હોય કેવી મારતા હોય ચારે બાજુથી હા કેવી મારતા હોય એક આવું ગ્રાઉન્ડ એ ગ્રાઉન્ડમાં આવો ફૂટબોલ પડેલો ને ચારે બાજુથી માણસો દોડધામ કરી એટલી બધી લાતો મારે એટલી બધી લાતો મારે એક માણસ ડાયો માણસ ત્યાંથી નીકળ્યો એ બોલની દશાજો આંખોમાંથી આંસુ આવી ગયા ઊભો રહી ગયો આવું આવું આ એક દડાનો બિચારનો વાક શું આટલા બધા માણસોની પાછળ પડી ગયા જે જોયો ભૂમદેન મારે એને ઊભો રહી ગયો ત્યાં એવામાં એક જ્ઞાની સમજુ સંત નીકળ્યા એને કીધું ભાઈ તું રડે છે કેમ સ્વામીજી એક વાતનો જવાબ આપો શું આ બોલ એને એવા કયા કર્મ કર્યા છે આટલી બધી લાતો ખાય છે આટલી બધી લોકો લાતો મારે જે આવે લાત મારે જે આવે આના કર્મ શું છે એનું પાપ શું છે ત્યારે પેલા સંતે બહુ સરસ જવાબ આપ્યો ભાઈ કર્મ કે પાપને છોડી દે પણ એ દડો છે ને એમાં હવા ભરી છે ને હવા એટલે લાતો ખાય છે જેમાં હવા બહુ ભરી હોય ને દેશી ભાષામાં સમજો ને તમે દાદા જેમાં હવા બહુ વધારે ભરાઈ ગયું હોય ને એ શું ખાય પછી એના માટે લાતો સિવાય બીજું કંઈ નથી અને જે દાસ થાય એ સત્સંગમાં પાસ થાય અભિમાની માણસ રાવણે કેટલી લાતો ખાધી કુંભકર્ણ મર્યો દીકરો મર્યો દીકરા અક્ષય કુંભ કેટલા બધા દરરોજ મૃત્યુના સમાચાર તોય લાતો ખાતા ખાતેની હવા નીકળી દુર્યોધને કેટલી લાતો ખાધી ના ખાધી જ્ઞાની અને અજ્ઞાની બહુ સરસ આમાં બે વાત સમજવા જેવી છે પહેલી વાત તાકો જોગ જબે બની આવે તુરત હેમ હોય જાવે કંચન હોત આકારા લોહ જાતે વારા એવી અદભુત શાસ્ત્રો ની વાતો છે પણ ક્યાં બીજી વાતો લાવું અજ્ઞાની જીવ લોઢા જેવા છે જ્ઞાની સંત એ પારસમણી સમાન છે જેમ લોઢું પારસમણીને અડે તેનો રૂપ બદલી જાય છે સોનું બની જાય છે એવી જ રીતે સંતને યોગે કરીને અજ્ઞાની જીવ એનું અજ્ઞાન જતું રહે છે મુક્ત સમાન એનું મૂલ્ય બની જાય છે અને પરમાત્માના ચરણમાં એનું મન જોડાઈ જાય છે અને મન જોડાય ત્યારે ભગવાનના ચરણરૂપી ચરણકમળરૂપી નૌકાથી સંસાર સાગરને તરી જાય છે અને ભગવાન સુખરૂપ છે બોલવું જુદી વાત છે પણ એ અનુભવ તો ત્યારે આવે હરિમાં સુખ છે તેની ખબર તો જીવ જ્યારે તેનો દ્રઢપણે આશ્રય કરે ત્યારે પડે છે આપણે ત્યાં કહેવાય છે ને ਇਕ ਗੋਲ ਨੂੰ ਤੇ ਗਾਡੋ ਰੇ ਗਿੰਗਾ ਨੇ ਇਹ ਨਵ ਗਮੇ ਰੇ ਇਹ ਹਾਰੇ ਤੇਨੇ ਪਰੂ ਪੁਰੇਸ ਸੂ ਪ੍ਰੀਤ ਰੇ ਸੁਖ ਅੰਤਰੇ ਰੇ ਸੰਤ ਸਾਚਾ ਭੋਗ ਵੇ ગીંગાને ગોળ આપો તો ગોળ એને ગમે નહીં એને તો વિષ્ટા એને તો ગંદી વસ્તુ આપો તો ગમે આપણે ત્યાં કહેવાય છે સાકર ગધેડાને આપો તો ઉલટી થઈ જાય ખીર કૂતરાને નાખો આપણે ખતરો નથી કર્યો આવો કોઈ આપણને પૂછે સમય એવું હોય કે ના હોય શાસ્ત્રમાં લખેલી વાત કરું છું ગધેડાને સાકર આપો તો ઉલટી થાય કૂતરાને ખીર નાખો તેને પચે નહીં ગીંગાને ગોળ આપો તળફડવા લાગે કેમ જેના કોઠા જેની હોજરી વિષ્ટા ખાવા માટે ટેવાયેલી હોય ને એની હોજરી અમૃત જેવું ભોજન ન કરી શકે સમજો છો ને તમે એટલે મહારાજ કહે છે અનંત જન્મોથી અજ્ઞાનમાં અટવાતો અથડાતો જીવ એને એક જન્મે કરીને અજ્ઞાન કેવી રીતે ટળે અઘરું છે પણ હા એવા સંત મળી જાય કેવા મોટા સંત કેવા સંત શ્રીજી મહારાજ જે લક્ષણો બતાવ્યા ને એવા સાધુ હ એ જેના અંતર માં રાત એ જેના અંતર માં અવેનાસ વાસ કરે વસેયા એ તેણે કામ ક્રોધ પામ્યા નાસ લોભને મોહાગયા સ્વામી નિસ્કુળાંદજી કેટલું સરસ લખે સાધુ કેવા હોય જેના અંતરમાં અવિનાશ વાસ કરે વસેયા તેણે કામ ક્રોધ પામ્યા નાશ લોભને મોહગયા પછી સ્વામી જે લખે છે ને એવા સંત મળે મળ્યા સ્વામી ખામી કોઈ નર હે કહે નિષ્કૂળાનંદ સી સનામી સાચી સહુને કહે સ્વામી કે બે હાથ જોડીને સાચી વાત કરું છું મારા અનુભવની વાત મારા હૃદયમાં હીરાની જેમ સંગ્રહિલી વાત કરું છું આવા સાધુ મળે ને એટલે ભગવાન મળે એમ માનજો એવા સંત મળે મળ્યા સ્વામી ખામી કોએ ન રહી ભગવાન સુખની મૂર્તિ છે પણ ભગવાનનો આશ્રય કર્યા વિના એની ખબર નથી પડતી ગુરુજી વાત કરે છે ને પેલો જોધો ભરવાડ જુનાગઢમાં હતો ગુણાત્યાનંદ સ્વામીની સાથે સેવામાં રહેલો સવારે વહેલો જાગે બે રોટલા ગાડાના પૈડા જેવા કરી આપે એક કપડામાં બાંધી દે રોટલાને ખંભે નાખી અને મંદિરના ગાયો ભેંસો ઢોરને ચરાવા જાય આખો દિવસ સેવા કરે એ બે રોટલા ખાઈને સાંજે આવે આરતી સ્તુતિ કરી સેવા કરી પાછો સુઈ જાય આવી રીતે એ જોધો ભરવાડ સેવા કરે એક દિવસ ચરોતરના ભક્તોની જૂનાગઢમાં ગુરુજીના શબ્દોમાં આપણે વાત જાણી છે કેટલી રમૂજી કેટલી મધુર એક ભરવાડ જ્ઞાતિનો ભગવાનનો ભક્ત રોટલા ખાવા માટે ટેવાયેલો ભગવાનનો ભક્ત ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું જોધા આજે તું મોડો જ છે કેમ કેમ આજે બાપજી આજે બહુ સારી રસોઈ ગુજરાતના ભક્તોએ આપી છે ને તો અમારે તને જમાડવો છે અરે સ્વામી રોટલા મળે પછી શું ના ના દૂધપાક ને માલપુડા ઈ વળી કહેવાય તો બપોરે ખબર પડશે અને જોદો ભરવાડ જમવા બેસે અને પછી એને માલપુડાની થપ્પી મૂકવામાં આવે આમ આંગળીથી અડે ચીકણી ચીકણી આહા હા આમ ઊંચી કરીને જોવે આ રોટલી નથી આ રોટલો નથી આ પૂરી નથી આ ભાખરી નથી આ કઈ જાત છે માલપુડા તો કેટલા વિચિત્ર લાગે કોઈ જોયા ન હોય એને તો બહુ વિચિત્ર લાગે ને અને પછી આવ્યો દૂધપાક તણાળીમાં દૂધપાક નાખ્યો એમાં તો ચારોળી પડી હોય એમાં તો એલચી પડી હોય આણે તો દૂધ ચોખ્ખું ચટ જોયેલું એમાં કશું આવે જ નહીં આગળ કાળું લાલ લીલું પીળું કશું ના આવે એ વિચારમાં ચડી ગયો સૂંઘે આંગળી અડાડે સ્વામી કે શું વિચારે છે સ્વામી આ રોટલામાં નથી આ રોટલીમાં નથી ભાખરીમાં નથી પૂરીમાં આ કઈ બલ્લા છે સ્વામી કે પણ તું ખાતો ખરો અરે સ્વામી આના કરતાં મને બે રોટલા આપી દો આ બધું મને ન ભાવે સ્વામી કે પણ મોઢામાં તો મૂક ન ભાવે તને બીજા બનાવી દેસુ આ માલપુડું લે પણ એવું ચીકણું ચીકણું લાગે એને થાય કે આ કઈ ઝેર મને પાય નહીં મોઢા સુધી લઈ જાય પાછું મૂકી દે કે સ્વામી મારે નથી ખાવું સ્વામી કે તું ચાખી જો તને રોટલા આપીશું બહુ આગ્રહ કર્યો ઝેર પીતો હોય એમ પેલું માલપુડું દૂધ પાકમાં બોલીને મોઢામાં મૂકે પણ બત્રીસ કોઠે દીવા થયા ભાઈ હા એવા દીવા થયા એવા દીવા થયા પણ ચાખ્યું જ નથી જેને માલપુડું ચાખ્યું જ નથી બરાબર એને કેમ ખબર પડે માલપુડો કેવો હોય જેની હોજરી ગીંગા જેવી હોય જેની હોજરી કૂતરા જેવી કે ગધેડા જેવી હોય શાસ્ત્ર પ્રમાણે હે એ સાકર જેવો ખીર જેવો ગોળ જેવો મીઠો સ્વાદ ચાખી શકે ખરો આપણે ત્યાં કેટલી બધી આવી કથાઓ છે તમે ઘણી વાર સાંભળી પણ હશે એટલો વિષ્ટાનો કીડો કાળો અને ભમરો બે મિત્ર કારણ કે બે ના રંગ સરખા હોય ભમરો પણ કાળો અને કીડો પણ કાળો બેયના રંગ સરખા રૂપે રંગે બે સરખા પણ ભમરો હંમેશા કમળમાં રહે અને કીડો હંમેશા વિષ્ટામાં મારે બંનેને સોબત થઈ અને આમાં કોઈ પણ મિત્રતા આવે એમાં કંઈક સરખું પણ હોય તો જ મિત્ર થાય બાકી ન થાય કાં સ્વભાવ સરખો હોય કાં પૈસા સરખા હોય કા ગાડી સરખી હોય કાંઈ ઘરવાળા બેયના સરખા સ્વભાવના હોય તોય હેત થાય આ બધા હેત થવાના શાસ્ત્રમાં બતાવેલા લક્ષણો છે એટલે ગીંગો એટલે કીડો અને ભમરાની મિત્રતા ભમરો જ્યારે ગીંગાને મળવા આવે ને હેરાન થઈ જાય દુર્ગંધ ચારે બાજુ નરી દુર્ગંધ એટલે ભમરો દર વખતે કીડાને એક વાર જરૂર કરે એક વાર તું મારા ઘરે આવ એકવાર મારો ઘર જોઈ લેતું આ આવી ગંદકીમતું પડ્યો છે કીડો કે કેવું આવું જ છે ભમરો હું કેવી રીતે વર્ણન કરે હવે એ ગુજરાતનું નાનામાં નાનું ગામ ગુજરાત તો જો કે બહુ સુખી થઈ ગયું અત્યારે પણ તો હજી ગુજરાતમાં એવા ગામડા છે અમે હમણાં વડોદરામાં વડોદરા જિલ્લાની એક સ્કૂલ વાઘોડિયા તાલુકાની આદિવાસી વિસ્તારની સ્કૂલમાં મેં ગયા લગભગ ત્રણ ચાર હજાર બાળકોની એક સભા સભા એટલે આપણે એ લોકોનું સંમેલન હતું ને એમાં આપણે સંતો મેં ગયા હતા પણ એ લોકોની ગરીબી જુઓને મુન્ટુ ભગત આંખમાં આંસુ આવી જાય એટલી ગરીબી તો ગુજરાતમાં છે એ છોકરાઓની દશા બરાબર એને વિશે ચાર પાંચ વાતો ત્યાંના શિક્ષકોએ પ્રોફેસ પ્રિન્સિપાલે કરી તો છેક હાવ છેવાડાના ગામડાઓ આદિવાસી વિસ્તારના બિહારના છત્તીસગઢના એમપીના ત્યાંના જે છોકરાઓ સ્કૂલમાં જેને સ્કૂલનું બિલ્ડિંગ કેવું એ ખબર નથી એને રાઈટ એને ચડ્ડી પહેરી હોય તે ચડ્ડી પંદર દિવસે મહિને બદલવાની એની પાસે કેપેસિટી નથી આવા જે બાળકો હોય એને તમે સિયર્સ ટાવરની વાત કરો હે એફિલ ટાવરની તમે વાત કરો લાસ વેગાસની તમે રોશનીની વાતો કરો અમેરિકાના વૈભવ રોડ રસ્તા એની મગજમાં ઉતરે ખરું ઉતરે ખરું આપણે બહુ વર્ષો પહેલા લોહા ગામમાં ગયા ત્યારે આખા ગામમાં લાઈટ કોઈ જોઈલી નહીં એટલે મંદિરમાં સૌથી પેલો મરક્યુરી નાખો આખું ગામ ભેગું થયું મરક્યુરી જોવા પછી મંદિરમાં ફોન આવ્યો તો આખું ગામ આમ ઊભું ઊભું જોયા કરે કે આ શું કરે છે કારણ કે આપણે બોલીએ એ હમણાં પેલું હામે આ કોની જોડે વાત કરે છે આ એનું હેન્ડલ છે હાથમાં હેન્ડલ કે હેન્ડલ પેલો જૂના સમયના આ હેન્ડલ હું હાથમાં રાખ્યું છે શું છે આ બધું હે આ તો સત્ય કહું છું આપણા મુનિ સાહેબને પૂછો તમે મુનિ સાહેબ બહુ અનુભવ થયેલા હજી આ પંદર વર્ષ પહેલાની વાતો આવી લાગે તો પચીસ વર્ષ પહેલા તો શું હશે ભમરો હેરાન થઈ ગયો ગીંગાને કેમ સમજાવું કીડાને કેમ સમજાવું થયું એવું પછી બહુ આણે આગ્રહ કર્યો તો એક દિવસ ગીંગો કે ચાલ ભાઈ તારા ઘરે આવું ભમરાની પાંખ ઉપર બેસાયો ભમરો તો ઉડ્યો બરાબર હનુમાનજી જેમ રામને લક્ષ્મણને ખંભે બિહારીને ઉપડ્યા હતા ને એમ ઉપડ્યો હતો અને ભમરાને આનંદ હતો કે ચાલો આજે પહેલી વખત મારા ઘરે આવશે ને ગમે તો મારી સાથે ત્યાં જ રાખી લઉં ફ્લેટ બહુ મોટો હતો એનો કમળ તો સરસ હોય કમળમાં લાયો એના ચહેરાની રેખા પણ બદલીને એટલે ભમરાએ બે ત્રણ વાર પૂછ્યું કેમ લાગ્યું બસ મારા ઘર જેવું જ લાગ્યું બીજું કઈ ફેર મને નથી લાગતો ભમરાને હવે આશ્ચર્ય થયું ક્યાં કમળ અને ક્યાં વિષ્ટા આની સુગંધ જુઓ આની રોશની જુઓ આ કમળની પરાગ જોવો નવ પરાગ પરાગ હે એવા સંસ્કૃતના કમળના વર્ણનના શ્લોકો તમે આનો પરાગ જોવો આની સુગંધ જુઓ આની કોમળતા જો આની મૃદુતા જો આસપાસનું ખુશનુમા વાત આનું મન આટલું પ્રફુલ્લિત કેમ નથી થતું એટલે ભમરાને ખબર પડી ગઈ કઈક ડાળમાં કાળું છે આ આખો દિવસ વિષ્ટામાં વિષ્ટામાં પડ્યો હોય ને એટલે આની આંખમાં નાકમાં કાનમાં બધે વિષ્ટા જ ભરાઈ ગઈ છે એટલે એને બધું એ મય જ દેખાય છે એટલે પગથી થી કીડાને પાણી તો બાજુમાં હતું પાણીમાં ત્રણ ચાર પાંચ વાર બરાબર ઝબડ્યો એવી છીકા છીક એવી છીકા છીક બધી લાઈનો ક્લિયર થઈ ગઈ એકદમ હ નાક કાન મોઢું બધું ક્લિયર જે અંદર ભર્યું હતું ને મળીષ્ટા એ બધું નીકળી ગયું અને પછી કમળમાં બેસાયો હવે કેમ લાગ્યું અહો 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 થવા મળ્યું સમજો છો ને ભગવાન સુખ રૂપ છે પણ એ ભગવાનનું સુખ ભગવાનનો દ્રઢપણે આશ્રય કરે છે ને એને જ ખબર પડે છે બીજાને ખબર પડતી નથી દરરોજ રોટલો જ ખાવા ટેવાયેલો આખી જિંદગી બાજરાનો જુવારનો રોટલો જ જેને ખાધો છે એને માલપુડા એ તો ચાખે તો ખબર પડે ને એ અરે ભાઈ તું સતસંગનો રંગ ચાખ મીરાબાઈનું ભજન છે

પછી આંબા કેરી સાક પછી તો ભાઈ આંબાની કેરી કરતાં મધુર લાગે હા એટલું સરસ મીરાબાઈનું ભજન છે એક વાર આ સત્સંગનો રસ ચાખ એક વાર અમૃત જેવો રસ પીજો પછી ન ભાવે તો છોડી દેજે પણ જે અનુભવ કરે એને ખબર પડે પણ એ આશરો કોણ કરી શકે ભગવાનનું સુખ અનુભવવા માટે ભગવાનનો આશરો કરવો પડે ભગવાનનો આશરો કરવા માટે એવા સંત મળે અને ઈ જીવને જ્યારે ભગવાનમાં જોડે ત્યારે જોડાય પોતાની બુદ્ધિથી જીવ ભગવાનમાં જોડાય એ શક્ય નથી એટલે મહારાજ કહે છે અજ્ઞાની જીવ લોઢા જેવો છે અને સંત એ પારસમણી જેવા છે એમાં પણ સાચા સંત સારા સંત ભગવાન જેવા સદ્ગુણવાળા સંત હમણાં એક ડોક્ટરને ત્યાં ગયા નિષ્કામ સમયના બંને સંતો હતા ડોક્ટર એક સ્વામીની વાત કરતા હતા કે કોઈ જેલમાં જે તેને કાઢવો હોય તે સ્વામીને કેવું પડે કાઢી દે કોઈ પણ કન્ટ્રીમાંથી અને કોઈને જેલમાં નાખવો હોય તો એ સ્વામીને કે નાખી દે હવે એને સ્વામી કહેવાય ખરા સ્વામી શબ્દ એને સ્વામી શબ્દ પોતે બિચારો અભળાઈ જાય એના માટે વાપરીએ તો પણ કળિયુગ છે ને એવા એવા તત્વો સમાજમાં પડ્યા છે આપણે એની ચર્ચા ઝાઝી કરવા જેવી છે નહીં પણ એટલી વસ્તુ સત્ય કે સાચા સંત મળે ને પેલું કહેવાય ને કે વાછડું ભૂખ્યું થાય અને ગૌશાળામાં જાય ગાયો તો બધી ચરવા ગઈ હોય પણ આખલા પાસે આવે આખલાને ગાય જાણી પોતાની માં જાણી મને દૂધ મળશે વ્યાસાથી આશાથી અધીરું બની આખલા પાસે મોઢું નાખવા જાય પણ આખલો તો કેવો આખલો છે ને એવી લાત મારે વાછડું ભૂખ્યું હોય તડપતું હોય અને તેમ કે મને દૂધ પીવું જ છે ફરી મોઢું નાખે ત્રણ ચાર વાર આખલાની લાતો ખાઈ ને એનું મોઢું સોજી જાય અને સાંજે ગાય આવે ને તો ગાયનું દૂધ પી શકે નહીં એમ જગતના આખલા જેવાની લાતો ખાઈ ખાઈને ઘણાના મોઢા એવા સોજી ગયા હોય પછી એને સારા સંત સાચા સંત મળે ને તો એ બધું એવું જ દેખાય કે આ તો બધું હે દૂધનો દાજેલો છાસને પણ ફૂકી ફૂંકીને પીવે એટલા માટે સાચા સંત ભગવાનની કૃપા હોય તો જ મળે જે આપણે બે દિવસ પહેલા સાંભળ્યું હતું બહુ પાક્કી વાત છે આ મંદિરમાં વિરલ ભગત તમે આવ્યા ને ભગવાનની કૃપા એમને નથી આવતા તમારી આ કથા તો કેટલા બધા ભક્તો સાંભળે છે ટેનેસી ફ્લોરિડા કેનેડા ઓસ્ટ્રેલિયા બરાબર ઇન્ડિયા કેટલા બધા અત્યારે સાંભળે છે આ કથા સાંભળનારા મોટા ભાગના ભક્તોને મેં સંતો પર્સનલી જાણીએ જેમાંના પચાસ ટકા કરતાં વધારે એવા ભક્તો હતા કે જે એક પણ વાર ફેસ ટુ ફેસ સંતોને મળ્યા નહોતા જેમ તમે આ ભગત બહુ મહિમાવાળા ભગત છે જેમ તમે ક્યારે મેળા નહોતા વાયા 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 કથાની ખબર પડીને કથા ચાલુ કરીને કથા ગમીને પછી સ્વામી ગમે પછી મંદિરે જવાની ઈચ્છા થઈ મારે એક ભગત તો બે વર્ષ સુધી કે આ સ્વામીને ફોન કરવું પછી નહીં નહીં બહુ માલ નહીં દૂરથી રળી રળીએમ બે વર્ષ પરીક્ષા કરીને પછી એકવાર ડરતા ડરતા ફોન કર્યો અને પછી ભેગા થયા ને પછી ભાઈ લગ્ન લાગી તે એવી લાગી કથા સાંભળે છે અત્યારે સત્ય મળવું અતિ દુર્લભ છે મળ્યા પછી એને સમજવું એના કરતા દુર્લભ છે સત્ય થોડું કડવું હોય પરથમ લાગે ને મીઠો પેલા તો કડવો જ લાગે હા થોડું કડવું હોય મળવું અઘરું મળ્યા પછી એને સમજવું અઘરું અને સમજ્યા પછી એને સ્વીકારવું એ અતિ અઘરું છે સંત મળે એને ભગવાન મળે સંત મળે એનું મન ભગવાનમાં જોડે છે ભગવાનમાં એનું મન જોડાય ત્યારે ભગવાનનો આશરો કરે છે આશરો કરે ત્યારે ભગવાનની મૂર્તિનું સુખ એના અનુભવમાં આવે છે આ પહેલી વાત થઈ જે સમજવા જેવી હું કહું છું હવે બીજી વાત જે સમજવાની છે એ આ છે ઘણીવાર જીવ અકળાઈ જાય આજે જેમ દરેક જગ્યાએ સ્ટેજ હોય પહેલું ધોરણ પછી બીજું ધોરણ પછી ત્રીજું ધોરણ એમ શરૂઆતનું સ્ટેજ એ છે સત્સંગમાં ન હોય એ સત્સંગમાં આવે પૂજા કરતા થાય ધર્મનિયમ પાળતા થાય ભજન ભક્તિ કરતા થાય કથા સાંભળતા એટલે બહુ સારું લાગે પણ થોડા દિવસ પછી એને એક પ્રશ્ન બધાને થાય શું પૂજા કરવા બેસે માનસી પૂજા કરવા બેસે ભગવાનમાં ચિત્ત ચોટે નહીં ભગવાનની મૂર્તિ દેખાય નહીં ખોટા સંકલ્પો થયા કરે મન ગમે ત્યાં ભટક્યા કરે અકળાઈ જાય માળા કરવા બેસે આવા અનુભવ ઘણા બધાને થાય અને ત્યારે સારા સારા ભક્તો પણ અકળાઈ જાય એવું દેખાય એટલા માટે મહારાજ એમ કહે છે ગમે તેટલું ઝાડને પાણી પાવામાં આવે અને ગમે તેટલી તેમાં બુદ્ધિ ચલાવવામાં આવે તો પણ યોગ્ય સમય સિવાય તેમાં ફળ આવતા નથી પારસમણી અડે એટલે લોઢું સોનું થઈ જાય પણ એ અડવું એટલે શું સાધુ મળે એટલે તરત એ જીવ વચનામૃત પ્રથમ મધ્યનું ઓગણસા ભગવાન અને સંત મળે તે જ પરમ કલ્યાણ છે તેથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી પણ એ મળવું એટલે શું એને ઓળખવા મળવું એટલે શું એ સાધુ જેવા છે એવા એને જાણવા એ જાણવા માટે તો પોતે પણ બહુ લાંબી યાત્રા કરવી પડે ને પાંચ ફૂટના છે બરાબર સિક્સટી ટુ કિલોના વજન ના કહેવાય એ ઓળખાણ નથી એ જેટલો જેવી રીતે કઈ લોઢા વચ્ચે કપડું આવી જાય કાગળ આવી જાય તો એ સોનું ન થાય એની પહેલી શરત એટલી જ છે કોઈ અંતરાય વચ્ચે ન જોઈએ એમ સંતના હૃદય સાથે જેનું હૃદય મળી જાય એ એ જ મિનિટે એ જ સેકન્ડે સંત જેવો થઈ જાય બધા શાસ્ત્રનો રામચરિત માનસને તમે પૂછો તો પણ એ જ વાત છે શ્રીમદ ભાગવતમાં તમે જુઓ તો પણ એ જ વાત છે રસાયનહ કથા તજોષણા દાસ્વ પર્ગ વર્મની શ્રદ્ધા રતિર્ભક્તિનુ ક્રમિષ્ય સતામ શ્રીમદ ભાગવત એમ કહે છે સાધુના પ્રસંગથી જ શ્રદ્ધાનો જન્મ થાય સાધુના સંગે કરીને જ ભગવાનમાં રતિ એટલે પ્રેમનો જન્મ થાય અને સાધુના પ્રસંગે કરીને જ ભગવાનની એકાંતિક ભક્તિ એનો જન્મ થાય છે પ્રથમ ભગતે સંતન રામાયણમાં તુલસીદાસજી મહારાજે લખેલો જબરજસ્ત પ્રસંગ છે લગભગ આવો પ્રસંગ કોઈ શાસ્ત્રમાં નથી એટલો સુંદર પ્રસંગ છે ભગવાન રામચંદ્રજીને પ્રશ્ન પૂછ્યો છે તમારે રહેવાની જગ્યા કઈ તમારું ઘર કયું તમારું રામચંદ્રજી એમ કહે છે નવધા ભક્તિ જે કરે છે મારું રહેવાનું ઘર છે નવધા ભક્તિ કઈ તો ભગવાન પોતે કહે છે પ્રથમ ભગતે પેલી ભક્તિ સંતો નો સંઘ અને પહેલી ભક્તિ સાધુ નો સંઘ અને બીજી ભક્તિ કથાનો પ્રસંગ સાધુ નો હોય કથાનો પ્રસંગ હોય પાયોજનો મજબૂત હોય એની ઈમારતો મજબૂત થવાની 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 જ જે કથાને રહેવાના દર સમાન છે જગતના વિષેલા શબ્દો જગતના દુર્જનોના શબ્દો ગમે તેવા અસત્ય મિશ્રિત દુષ્ટ માણસોના બોલે શબ્દો તો સર્પ કરતા ભૂંડા છે સર્પનું ઝેર તો એકાદવાર મારે પણ જગતના શબ્દો તો કરોડો જન્મથી જીવને આ સંસારમાં મૃત્યુ અને જન્મ કરાવતા આવ્યા છે એટલા માટે બહુ સરસ વાત પેલી ભક્તિ સંતોનો સંગ બીજી ભક્તિ કથાનો પ્રસંગ આ બે ભક્તિ હોય બાકી બધી ભક્તિ પાછળ આવે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ અર્ચનમ વંદનમ પાદનમ પાદ સેવનમ સખ્યમ આત્મનિવેદનમ બધી ભક્તિ પાછળ મળે છે પણ જે મહત્વની વાત હવે જે આમાં કહે છે ઝાડને પાણી નાખો બુદ્ધિ ચલાવો તો પણ જેટલો સમય લાગે એટલા સમય પછી જેમાં ફળ આવે છે તેમ યોગ્ય સમયે પ્રત્યક્ષ ભગવાનના આશ્રયથી અને સંત સમાગમથી જ અજ્ઞાન ટળે છે આત્માનો ઉદ્ધાર થાય છે અકળાવું નહીં ક્યારેક ભગવાનની મૂર્તિ ન દેખાય તો એમાં ચિંતા કરવીને આપણે વિચારવું ભગવાનની મૂર્તિ એમ કંઈ થોડી કોઈને દેખાય છે વચનામૃતમાં મહારાજ કે મૂર્તિનું ધ્યાન કરતા પાંચ વર્ષ દસ વર્ષ પંદર વરસ પચાસ વરસ આખી જિંદગી જાય છતાં પણ અકળાતો નથી એવા ભક્તની ભક્તિએ કરીને ભગવાન તેને વસ થાય છે પ્રહલાદ અને પ્રિયવ્રત જેવા અનંત મુમુક્ષુઓ સંત સમાગમથી ભગવાન શ્રીહરિને શરણે ગયા હતા તેથી જગતમાં તેનો અનંત અપાર યશ કહેવાયો છે માટે ભગવદાશ્રય અને સત્સંગનો પ્રથમ નિશ્ચય નિર્ધાર કરવો જોઈએ પહેલા નિર્ધાર કરીને કોઈ કામ શરૂ કરવામાં આવે તો તેનું બધું કામ સફળ થાય છે શ્રીજી મહારાજ મેનેજમેન્ટની બહુ ઉત્તમ વાત કરે છે હવે શ્રીજી મહારાજ આગળ આ બધી વાત કરી બંને ભાઈઓને એમ કહે છે કે અજ્ઞાન આવી રીતે ટળે છે સંસાર સાગરથી આવી રીતે તરી જાય છે એને સંત મળે સંત એને ભગવાનમાં જોડે ભગવાનનો આશરો કરે એટલે નાવ મળ્યો આશરા રૂપી નાવ અને સાધુ સમાગમરૂપી વિશ્વાસ રૂપી નાવિક મળ્યા એટલે તરી જવાનો સહેજે જ માટે સૌથી પહેલાં સત્સંગનો અને ભગવાનના આશ્રયનો નિર્ધાર કરવો હવે આ વાત કરે છે પહેલાં નિર્ધાર કરીને કોઈ કામ શરૂ કરવામાં આવે તો તેનું બધું કામ સફળ થાય છે વગર નિર્ધારે કોઈ કામ થતું નથી ઉલટું કાર્ય કરવાનું હોય તે અકાર્ય થઈ જાય છે મોટા ભાગના માણસો આ એક જ મિસ્ટેક કરતા હોય છે નિર્ધાર કરીને એટલે કે લક્ષ્ય બાંધીને બરાબર ડેસ્ટિનેશન કેટલું છે કેવું છે એ વિચારીને પછી જે આગળ વધે ને એ કામમાં હંમેશા સફળ જ થાય આ તો ટ્રેનમાં ચડી જાય પછી પૂછ્યા ટ્રેન કયા ગામની અલ્યા ભાઈ તમારે ક્યાં જવું છે મારે ગોવા જવું તો આ ગોધરાની ઉતરો હવે નીચે હે ગોધરાની ટ્રેનમાં ચડી જાય બને જ છે ને એવું અને આ સંસારમાં જેટલા બધા તમે પડ્યા છે એમ પૂછો બધા પડ્યા પછી એક વાત કરતા હોય સ્વામી તમે જો વેલા મળ્યા હોત ને તો તમે અમે તમારી જોડે જ હોત સાધુ થઈ ગયા તેવા ઘણા બધા માણસો પછી ખાલી ઘણા અમને કોણીએ ગોળે લગાડતા હોય કે બધું હાચું જ ન હોય પણ ઘણા તો આમ દિલથી કહેતા આપણે લાગે એનો ચહેરો જોઈને તો આપને વિશ્વાસ આવે ખરેખર બિચારો થાકી ગયો છે હવે વિચારો તમે એમાંય બિચારા જોયા વગર પડી જાય છે તમે નહીં માનો લગ્નની શાસ્ત્ર પ્રમાણેની ઉંમર વીસ થી પચીસ છે બરાબર કે બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થયો ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો અત્યારે આ ભૌતિક યુગમાં માણસની આવરદા ઘટી રહી છે તો પણ લગ્નનો હવે ઉંમરનો સમય અમેરિકામાં તમે જાણતા હશો સારા ભણેલા લોકો સારા ડોક્ટર લોકો ઓગણત્રીસ વર્ષ બત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ હવે તો ઓગણચાલીસ સુધી પહોંચી જાય કે અમે હજી જોઈએ છીએ કેમ નિર્ધાર કર્યા વગર જે પડ્યા છે એ બધાને પસ્તાતા જોઈને પછી આને થાય કે આપણે ઉતાવળ કરવી વાત તો સાચી જ ને નિર્ધાર કરીને નક્કી કરીને એટલે કે લક્ષ્ય ક્યાં છે કેવું છે એ તપાસ કરીને જે માણસ આગળ ચાલે છે ને એ માણસને હંમેશા લક્ષ્ય મળે છે એટલે સફળ થયો કહેવાય લક્ષ્ય મળ્યું એટલે સફળ થયો ભૌતિક જગતમાં કે આધ્યાત્મિક જગતમાં બંનેમાં એમ છે ભૌતિક જગતમાં તો માણસ થોડું ઘણું લક્ષ્યનો વિચાર કરે છે પણ આધ્યાત્મિક જગતમાં મંદિરમાં આવનારા મોટા ભાગના માણસો લક્ષ્ય વિના ના જ હોય છે એને ખબર જ નથી હોતું મંદિરે શા માટે જઈએ છીએ એને ખબર જ નથી હોતી કથા શા માટે સાંભળીએ છીએ એને ચાલો તમને બધાને જ પૂછું તમને એક સવાલ પૂછું કથા શા માટે સાંભળો છો તમે બધા મનમાં વિચારીને જવાબ જો મને આપવાનું જરૂર નથી બધાના જવાબ જુદા જુદા હશે ઘણા તેમ કે સ્વામી અમે સાંજે નવરા હોય ને એટલે સાંભળી નાખીએ પછી તો ઘણા એમ કે સ્વામી મારે સાંભળ્યું પણ મારા ઘરવાળા ચાલુ કરી દે એટલે હું કરીએ પછી કથા શા માટે સાંભળીએ છીએ આપણને ખબર નથી એટલે આપણે સફળ નથી થતા એટલે કથાથી જે મળવાનું જોઈએ ફળ એ ફળ આપણને નથી મળતું મંદિરે શા માટે આવવું જોઈએ આપણને ખબર નથી પેલા આંધળા સુરદાસજીની ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં થયા ને એની સત્ય ઘટના છે સુરદાસજી મહારાજ આંધળા હતા અને એટલો બધો એને ભગવાનનો પ્રેમ એટલો જભરો પ્રેમ આંધળા વલ્ભાચાર્યજી મહાપ્રભુની આજ્ઞાથી સુરદાસજી નાથ દ્વારામાં શ્રીનાથજી આગળ આવીને અખંડ કીર્તન ગાયા કરે પણ પૂજારી ન ગમે આ આખો દિશું મંડ્યો છે અને આશ્ચર્ય એ થાય કે ભગવાને જેવા શણગાર કર્યા હોય ને એવું વર્ણન આંધળા તુલસા સુરદાસજી કરી દે એક વાર તો પૂજારીએ પરીક્ષા કરવા માટે સુરદાસજીને કહ્યું સુરદાસજી ચાલો આજે કીર્તન ગાઓ ભગવાને કેવા શણગાર પહેર્યા છે અને બધા શણગાર ઉતારી નાખ્યા મંદિરમાં કોઈ નહીં હોય પૂજારી કેવો હશે ભગવાનના બધા શણગાર ઉતારી નાખ્યા અને કહેવાય તુલસી સુરદાસજી મહારાજે ત્યારે કીર્તન લખ્યું દેખેરી મેને આંધ્રા સુરદાસજીની આવી દિવ્ય દ્રષ્ટિ પણ તેમ છતાં તમે જાણો છો ને કે લોકો એને સમજી ન શકે આ વસ્તુ અનુભવાત્મક છે બીજા કોઈ પૂજારી એક દિવસ સુરદાસજીનું અપમાન કર્યું અરે સુરદાસજી આખો દિવસ તમે મંદિરે આવ્યા કરો તમને ભગવાનના દર્શન થતા નથી દેખાતા નથી તો તમે આવો કે ના આવો શું ફેર પડે તમે મંદિરે આવો કે ના આવો શું ફેર પડે તમે ભજન ઘરે બેસીને કરો કે મંદિરમાં કરો અહીંયા સુધી લાંબા થાવ છો ટાટિયા તોડો છો ત્યારે સુરદાસજીએ જ જવાબ આપ્યો હું ભલે હરીને જોતો નથી પણ મારો હરી તો જુએ છે ને કે આ સુરદાસ ભલે આંધળો છે પણ મારી સામે બેસીને ભજન ગાય છે એનો જવાબ છે મંદિરે આવનાર ભક્તને પૂછો શા માટે આવો છો કથા સાંભળનારને પૂછો કથા શા માટે સાંભળો છો એનો પરફેક્ટ જવાબ જો કોઈને મળી જાય ને તો એ માણસને લક્ષ્ય એનું ફળ મળવાનું મળવાનું ને મળવાનું મેનેજમેન્ટના તો બહુ સરસ આ બધા કાયદાઓ છે શ્રીજી મહારાજામાં આ શાસ્ત્ર એવું છે ને બધી વાતોમાં આવશે તમે બંને મારા ભાઈ છો એટલે હિતની વાત મેં કહી તમારા સમાન બીજો કોઈ હિતનો લક્ષ્ય હોઈ ન શકે એટલે કે નજીકના માણસને ભાઈને સંબંધીને તો હિતની વાત કરવી જોઈએ આ હેતની વાત હેતુની આગળ કરાય છે તમે અને હું આપણે બધા પિતાજીના વચનને હેતથી પાળીએ ભગવાનના શરણ સિવાય જીવ માટે આખું જગત કુહેત અર્થાત દુઃખરૂપ છે શ્રીહરિનું વચન સાંભળીને બંને ભાઈઓએ અતિશય પ્રસન્ન મનથી ધર્મદેવ પાસે કહ્યું હે તાત ઘનશ્યામ મહાન સમર્થ છે તે બાબત અમે સારી રીતે સમજ્યા છીએ અમે તેમના મુખની વાત સાંભળી અને સાંભળવામાં તે બધું દેખાઈ આવ્યું છે જેનો જેવો પ્રતાપ હોય તે તેની વાતમાં જણાય આવે છે બીજી રીતે લોકો જો તેના ગુણોને માપવા જાય તો તેમાં સર્વે પ્રકારે ભૂલ થઈ શકે છે એટલે કે કોઈકના વિશે સાંભળીને અનુમાનથી બુદ્ધિથી વિચાર કરે એ ક્યારેય અનુમાન સાચું નથી હોતું પણ પોતે જ જે વ્યક્તિને જાણવા ઈચ્છે છે એની સામે આવીને ઉભો રહે એની વાત સાંભળે એની સાથે ચર્ચા કરે ત્યારે એ વ્યક્તિ જેવો છે તેવો પ્રતાપ્તને થોડો ઘણો જણાય જણાઈને જણાય જ પૃથ્વીમાં ગુણો અપાર છે પણ તેના કરતાં જળ દસ ગણું વધારે છે જળથી તેજ દસ ગણું અધિક છે તેજ કરતાં વાયુ દસ ગણો વધારે છે વાયુ કરતાં આકાશ દસ ગણો અધિક છે આકાશ કરતાં અહંકાર દસ ગણો વધારે છે તેના કરતાં મહત્તત્વ દસ ગણો વધારે છે મહત્ત્વથી માયા ઘણી અધિક છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે માયા કરતા અનંત અધિક વિશાળ છે તેના કરતા ભગવાન શ્રીહરીનું સામર્થ્ય જોયું બંને ભાઈઓને આ સમજાણું પૃથ્વીથી જળ જળથી તેજ તેજ થી વાયુ વાયુથી આકાશ આકાશ કરતા મહત્વ મહત્વ કરતા અહંકાર અહંકાર કરતા પ્રકૃતિ અને એ પ્રકૃતિ કરતા પર અક્ષર અને એના કરતા પણ અત્યંત પર અક્ષરના અધિપતિ યસ્મા અક્ષરમ અતિતોહમ અક્ષર કરતા પણ પર બ્રહ્મ તત્વ કરતા પણ પર જે તત્વ છે તે શ્રી હરિ અમારા ભાઈ છે સોહરેય બંધુ મમ સોહરેય બંધુ મમ जान लिए हम तात ताके बचन हम मानहि हुन अब हरि यह मम बंधु मम लिए हम तात ताके बचन हम मानी कब हुन अब चुकात हे तात हे पिताश्री ते श्री हरि हमारा भाई छे તેને અમે આજ સમજી લીધા છે હવે અમે તેમના વચન કઈ ભૂલ પડવા નહીં દઈએ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પ્રથમ પૂરમાં ધર્મદેવનો પુત્રોને ઉપદેશ શ્રી ભાઈઓને હિતની વાત કહી એ નામે સત્યોતેરમો તરંગ સમાપ્ત બોલો ઘનશ્યામ મહારાજની જય श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीघनश्यां महाराजनीजे